नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ દીપડા આતંક મચાવી રહ્યા છે। દીપડાનો ખોફ એવો છે કે હવે માણસો તો શું, આદમખોર દીપડાથી વાહનો પણ સુરક્ષિત નથી। गुजरात थी लेने आसाम सुधी दीपड़ानो आतंक। आदमखोर दीपड़ाओ बन्या वाहनों ना दुश्मन। ठंडा कलेजे वाहनों पर मारे छे छलांग। जोई लो, आ एज शिकारी छे जेने जोता ज लोको थर थर ध्रुजवा लागे छे। જે અત્યાર સુધી લોકોને બનાવી રહ્યો હતો શિકાર, હવે વાહનોને માને છે દુશ્મન। અસમના જોરહાટમાં દીપડાએ એ હદે આતંક મચાવ્યો કે લોકો તો થરથર ધ્રુજી રહ્યા છે, હવે વાહનોને પણ દીપડાથી બચાવીને રાખવા પડે છે। આ દીપડાની હરકતો પરથી એવું લાગી રહ્યું છે કે જાણે તેને વાહનોથી કોઈ ખાસ દુશ્મની હોય। વાહન વિરોધી હોય એમાં દીપડો વાહન જોતાની સાથે જ તેના પર હુમલો કરે છે, અને આવી જ રીતે તેણે 16 જેટલા લોકો પર હુમલો કર્યો અને ગંભીર ઈજા પહોંચાડી। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે દીપડો પાર કરેલા એક બુલેટને નિશાન બનાવી રહ્યો છે, બુલેટ પર ચડીને તેને બચકા ભરી રહ્યો છે, કારમાં પણ તે બચકા ભરવા લાગે છે। હવે જરા આ દ્રશ્યો જુઓ। અસમમાં એક દીપડાએ કાર પર તરાપ મારતા કારમાં સવાર વનરક્ષકોના જીવ તાળવે ચોંટી ગયા। દીપડાના હુમલાના રૂવાંટા ઉભા કરી દેતા દ્રશ્ય સામે આવ્યા, જ્યાં વનરક્ષકોનું વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ દીપડો એક દિવાલ કૂદીને ત્રાટકે છે અને કારમાં સવાર એક વનકર્મીને ઈજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટે છે। વનકર્મી પર હુમલા પહેલા દીપડાએ એક માતા અને તેની બે દીકરીઓને નિશાન બનાવી ગંભીર ઈજા પહોંચાડી। દીપડાએ થોડા જ કલાકોમાં 9 લોકોને નિશાન બનાવ્યા। દીપડાને દૂર ખદેડવા માટે વનકર્મીઓએ 7 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। આ જ રીતે ગુજરાતમાં પણ દીપડો છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવી રહ્યો છે। ચારે તરફ હાહાકાર મચાવતા દીપડાને પકડવા હવે વન વિભાગે મોટું ઓપરેશન શરૂ કર્યું છે। હવે કોઈ પણ એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન લેતા પહેલા ચેતજો, કેમ કે આવી લોન ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ। ઓનલાઈન લોન લેતા પહેલા સાવધાન, એપ્લિકેશનથી લોન લેવી પડશે બોંઘી। શોર્ટ ટર્મ લોન આપવાના બહાને છેતરપિંડી। જી હા, ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન્સનો રાફડો ફાટ્યો છે। દરરોજ લોકોને પર્સનલ લોન લેવાના અઢળક ફોન પણ આવતા હશે। હવે મોબાઈલમાં પણ ઘણી એવી એપ્લિકેશન્સ છે તે જે એક ક્લિકમાં લાખો રૂપિયા લોકોને લોનના રૂપમાં આપે છે। આ રીતે લોન લેતા પહેલા 100 વાર વિચારજો। આ રીતે એપ્લિકેશનથી લોન આપી લોકોને છેતરપિંડી કરતા હોવાના રેકેટનો થયો છે ઘટસ્ફોટ। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે હાલ એવી એપ્લિકેશન અને વેબસાઇટ શોધી છે કે જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે। લોકો પણ લોન લેવાના ચક્કરમાં બેંક એકાઉન્ટ અથવા ડેટાને સામે ચાલીને લીક કરી રહ્યા હતા। પોલીસે 5-8 અરજીના આધારે કાર્યવાહી કરી આવી 4000 જેટલી ખોટી વેબસાઇટ અને એપ્લિકેશનને બ્લોક કરી છે। એ લોકોએ આશરે 5000થી પણ વધારે એપ્લિકેશન અને આ લિંક્સ જે છે જેના ઉપરથી આ લોન ફ્રોડ થાય છે ડાઉનલોડ કરીને એ અટકાઈ છે અને એ લોકોને રિમૂવ કરી દીધી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ છેલ્લા કેટલાક મહિનાઓથી જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોન અંગેની 400 કરતાં પણ વધારે જુદી જુદી લોન એપ્લિકેશનો અને વેબસાઇટ્સ બંધ કરાવાઈ હતી, ત્યારે આ એપ્લિકેશન બનાવનાર ઠગ ટોળકી લોકોને કેવી રીતે છેતરતી હતી તે ખુદ પોલીસ પાસેથી જ સાંભળો। પ્લસ જે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જે એને ભરવા માટેના જે પ્રેશર અને જે બ્લેકમેલિંગ કરવામાં આવે છે, લોકોના ફોટા મોફ કરીને પણ એને બ્લેકમેલ કરવામાં આવે છે પૈસા ભરવા માટે, એ તમામ કાર્યવાહીને રોકવા માટેની આ બહુ મોટી કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। હવે ઓનલાઈન એપ્લિકેશનથી લોન લેતા પહેલા શું સાવધાની રાખવી જોઈએ તેની વાત કરીએ તો એપ્લિકેશનથી લોન લેવાનું ટાળવું જોઈએ, ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા સાવધાન, વિવિધ પ્લેટફોર્મ પરથી ક્યારેય પણ લોન એપ્લિકેશન, ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન, ગેમિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો તમામ પ્રકારની પરમિશન ન આપો,
કેમેરાની પરમિશન આપો તો તમારા ફોટોગ્રાફ ગમે ત્યારે લઈને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે. SMS ની પરમિશન આપેલ હોય તો તમારા બેન્કિંગના મેસેજ રીડ તેમજ રન કરી શકે છે. લોકેશનની પરમિશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે. માઇક્રોફોનની પરમિશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે છે. કોન્ટેક્ટની પરમિશન આપેલ હોય તો તમારા મોબાઈલ પર રહેલા તમામ કોન્ટેક્ટ્સને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે. ગુજરાત આરોગ્યની સુવિધામાં અવ્વલ હોવાના મોટા મોટા દાવા થાય છે, પરંતુ છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલની હાલત વરરાજા વગરની જાન જેવી થઈ ગઈ છે. હોસ્પિટલના સ્ટાફના અભાવે કરોડો રૂપિયાનો ખર્ચે વસેલા સાધનો ધૂળ ખાય છે અને દર્દીઓ થાય છે પરેશાન. દુલ્હનની જેમ સજાયેલું છે પણ વરરાજા જ નથી. બધી વ્યવસ્થા કરી છે પણ ડોક્ટર નથી. નાના નાના બાળકોને ન જોયેલા રોગો જોવા મળે છે, તેના માટે પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. આ વિરોધ, આક્રોશ અને આગનું કારણ છે સુવિધાના નામે શૂન્ય બનેલી છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ. હોસ્પિટલની દયનીય હાલત. સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ તો બનાવી છે, પરંતુ તેને ચલાવવા માટે જેની જરૂર છે તે સ્ટાફ નથી. દર્દીઓ તો છે પણ તબીબો નથી. મશીનરી છે પણ ઓપરેટર્સ નથી. તબીબો વગર સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. છોટાઉદેપુરના સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ભારે અછતથી દર્દીઓ રજળી રહ્યા છે. 20 જેટલા વેન્ટિલેટર મશીનો ધૂળ ખાય છે. જેને સરકારશ્રીએ દુલ્હનની જેમ સજાયેલું છે પણ વરરાજા જ નથી. વરરાજા હોય તો એનું કંઈ પણ થાય. તમારે સરકારને કહેવું છે કે અહીં તમે બધી વ્યવસ્થા કરી છે પણ ડોક્ટર નથી. આજે 50-50 વેન્ટિલેટરો તમે મૂક્યા છે પણ ડોક્ટર નથી, ઓપરેટર નથી, તો શું થશે? આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં રહેતા આદિવાસી ગરીબોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડે નહીં, ત્યારે એકમાત્ર જનરલ હોસ્પિટલ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડી રહ્યો છે. ડોક્ટર્સના અભાવે અહીંના ગરીબોને સારવાર માટે 100 કિલોમીટર દૂર જવું પડે છે. હોસ્પિટલના અધિક્ષક પણ કબૂલી રહ્યા છે કે હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, ફિઝિશિયન અને ઓર્થોપેડિક ડોક્ટર નથી. ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ અને ઓર્થોપેડિક સર્જનની પોસ્ટ વેકન્ટ છે. અને મેડિકલ ઓફિસરમાં 8 મેડિકલ ઓફિસરના મેકમની સામે 4 મેડિકલ ઓફિસર અની પોસ્ટ ભરેલી છે અને બાકીની વેકન્ટ છે. અને એ માટે આપણે વડી કચેરીએ પત્ર વ્યવહાર કરીને તથા જાણ પણ કરી છે, ટેલિફોની કરી કે આપની જરૂરિયાત છે. બીજી તરફ છોટાઉદેપુરના ધારાસભ્ય પણ આ બાબતે ચિંતિત બન્યા છે, જો કે સાથોસાથ હૈયા ધારણા આપી કે તેઓ આ બાબતે જલ્દી ડોક્ટર્સની સેવા ઉપલબ્ધ કરાવશે. એમાં કઈ રીતે સુધારો થઈ શકે એ ઉચ્ચ કક્ષાએ અમે વહીવટી તંત્રને સાથે રાખીને રજૂઆત કરી અને આ પૂરતા પ્રમાણમાં અહીંયા મેકમ ભરાય એવો પ્રયત્ન કરવાના છે. હાલ તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં દર્દી તો આવે છે, પણ ડોક્ટર ન હોવાને કારણે નિરાશ થઈ બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે. હોસ્પિટલ તબીબો વગર શોભાના ગાંઠિયા સમાન બની છે. સહેજબ ખત્રી, News18 ગુજરાતી, છોટાઉદેપુર. મહીસાગરના અન્નદાતા માટે કેનાલ આશીર્વાદ રૂપ બનવાના બદલે બની છે અભિશાપ રૂપ. ભર શિયાળે ખેતરો થઈ ગયા છે જળબંબાકાર. ખેતરો થઈ ગયા છે જળબંબાકાર. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે પાણી. ખેતરોમાં ઉભો પાક પાણી સામે થઈ ગયો છે નતમસ્ક. ખેતરો જાણે ભર શિયાળે બની ગયા છે નદી. ખેતરોમાં બરબાદીના આ દ્રશ્યો છે મહીસાગર પંથકના. અને ખેતરોમાં ચારે તરફ પાણીનું કારણ છે અધિકારીઓનું પાપ કહો કે આળસ, કેમ કે
ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહે તે માટે તંત્રએ લુણાવાડાના પાવરપુર સબ કેનાલમાં પાણી તો છોડ્યું, પરંતુ કેનાલની સફાઈ વગર પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ અને મહીસાગરમાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. કાડાના કેનાલની સબ માઇનલ પાવરપુરને જે કેનાલ આવે છે તે પાણી એનો લીકેજનો વ્યવસ્થા ન થવા હોવાથી વારંવાર ઓફિસોને રજૂઆત કરવાથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ કર્મચારીઓ આ કામ કરતા નથી અને પાવાપુરની લીકેજ પાણીની કેનાલ 12-13 લાખમાં માળિયા સુધી લંબાયેલી છે, પણ એ લોકોએ પૂરી દીધેલી હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને આ ખેડૂતોને વારંવાર આ પાણીથી ભોગ ભોગવવું પડે. વર્ષે 25-30 લાખનું સદંતર નુકસાન આયા કરે છે. અધિકારીઓના પાપે કેનાલ ઓવરફ્લો થતા ભર શિયાળે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. લુણાવાડામાં ખેડૂતોએ ઉગાડેલા રવિ પાક માટે માંડ માંડ ખાતર મળ્યું અને ખાતર મળ્યા પછી પાકમાં ખાતર નાખ્યું. ખેડૂત પાકની માવજત કરી રહ્યો હતો ત્યાં જ આફતના પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ઊભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઉભરાયેલી કેનાલના પાણીએ ખેડૂતોના રવિ પાકમાં તબાહી મચાવી. આ પંથકમાં આવેલા મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ખેતરમાં ઘૂસતા અંદાજે 5-7 હેક્ટરમાં ખેતીને નુકસાન થયું. અંદાજે 10-15 એકરમાં નુકસાન છે. કયા કયા પાકો નુકસાન? પાક છે, ચણા છે, ઘઉં છે, રાયડો છે, એ બધા. અને તમે જોઈ શકો છો કે અત્યારે કે આ મારા પાકમાં નુકસાન છે કે નહીં. હાલ તો મહીસાગર પંથકના અન્નદાતા માટે પાવરપુર સબ કેનાલ આશીર્વાદ રૂપ બનવાની બદલે અભિશાપ રૂપ બની છે. ઘઉં ચણા સહિતના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરથી મેવાસા ગામના રોડ બન્યો છે માથાના દુખાવા સમાન. એક માસ પહેલા બનેલો રોડ ડાન્સિંગ રોડ બની જતા ભ્રષ્ટાચારની ખુલી છે પોલ. રોડ પર પડી ગયા છે ખાડા. ઉડી રહી છે ધૂળની ડમરીઓ. જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે ખાડા. ખબર પડતી નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ. આ દ્રશ્યો ભ્રષ્ટાચાર મુક્ત રોડના દાવાના પોલ ખોલી રહ્યા છે. હજુ તો એક માસ પહેલા જેતપુરથી મેવાસા સુધીનો RCC રોડ બન્યો હતો ત્યાં જ રોડ થઈ ગયો છે ખખડધજ. રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ પર એટલી ધૂળની ડમરી ઉડે છે કે વાહન ચાલકોને આંખો બળવા લાગી છે. રોડ એટલો ભંગાર થઈ ગયો છે કે વાહનોના ટાયરમાં પંચર પડી રહ્યા છે. ત્યારે માર્ગ મકાન વિભાગ ખાતાના અધિકારીની મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને રસ્તાની દશા બેસાડી દીધી હોવાનો આક્ષેપ થયો છે. અમારી માંગ એમ છે કે આ ગમે કોન્ટ્રાક્ટર જેને કામ આપ્યું છે એને પકડીને પાછો આ હરકો કાયદેસર કરે દિલથી, એવી અમારી માગણી છે. નકર અમારે કાયમી માટે હાલાકી ભોગવવી જોઈએ. અત્યારે એક મોટું વાહન જતું એટલે પાછળ અમે મોટરસાઇકલ વરે હાલી નથી શકતા. આખો દી એટલી ડમરી ઉડે કે અમે લોકો અહીંયા રહી નથી શકતા. આ રોડ છે તે કેટલા ગામોને જોડતો રોડ છે? આ આગળ 4-5 ગામ રબારી કાહ, જાંબુડી, હરિપર, મેવાસા, એ બધા ગામને જોડે. તમારી માંગ શું છે? કંઈક સારો રોડ બનાવે, આવું હાવ ભ્રષ્ટાચાર ન હાલે. જેતપુર માર્ગ અને મકાન વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાનો વધુ એક બોલતો પુરાવો જોવા મળી રહ્યો છે. એક જ માસમાં રોડ હતો નહોતો થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બિસ્માર બનેલા રોડના કારણે રોડ પરના ધંધાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. રોડ ઉપર નીકળી એટલે આખું ભરવા માંડે, નકડા રોદા આવે, આપણા હોંડા પતી જાય, ગળામાં બોલી નથી શકતા, એવી તકલીફો થાય છે. આના કરતાં તો પેલા જૂનો રોડ સારો હતો. આ રોડ બનાવીને તો હાવ ફેલ રોડ છે. બીજી તરફ ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતા અંતે કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ ઢાંકવા માટે ફરી થીગડા લગાડવાનું શરૂ કર્યું છે. પરંતુ નવાઈની વાત હોય છે કે કડિયા કામ કરતા લોકો રોડ પર ખાડા બોલી રહ્યા છે. 4 દિવસ જેમ કામ કર્યું એ અમે આજે અમુક ડેમેજ રોડ થયો છે એમાં રેતી ને કેમિકલ ને સિમેન્ટ ભેળવીને મારે પ્લાસ્ટર જેવું કરીને તૈયાર કરીએ છીએ. જેતપુર તાલુકાના મેવાસા ગામ સુધીના રસ્તામાં લાગતા વળગતા જામનગરના કોન્ટ્રાક્ટરે મોટા પાયે ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું છે.
સૌથી આશ્ચર્યની વાત તો એ જાણવા મળી કે આ રોડ જે સરકારી તંત્રના નેજા હેઠળ બનાવાયો તેવી સરકારી કચેરીના ડેપ્યુટી એન્જિનિયર નીરવ પીપળિયાએ મીડિયાને વિગતો આપવાની અને કેમેરા સામે બોલવાની ઘસીને ના પાડી દીધી હતી ત્યારે ભ્રષ્ટાચારી અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ ઉઠી છે રોડની હાલત સંપૂર્ણ રીતે ખખડધજ થઈ ગઈ ખાડાઓ બહાર આવ્યા અને પરિણામે જે ગેરંટી પીરિયડ હોય 3 વર્ષનો એના કરતાં પણ ખૂબ નજીકના ગાળામાં રોડનું તૂટી જવું બિસ્માર થઈ જવું અને ખખડધજ થઈ જવું ખરી હકીકતે આ બાબત સંદેહ વ્યક્ત કરે છે કોન્ટ્રાક્ટર ઉપર પણ શંકા વ્યક્ત કરે છે અને આ સરકાર ઉપર પણ એક શંકા છે ખરી હકીકતે સરકારની નીતિમાં ક્યાંક કચરો હશે ખોટ હશે અથવા કોન્ટ્રાક્ટરની નીતિમાં પણ ક્યાંક ખોટ હશે ખરી હકીકતે હું એવું માનું છું કે આવા કોન્ટ્રાક્ટરોનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ હાલ તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતના કારણે લોકો બિસ્માર રોડ પર ચાલવા મજબૂર બન્યા છે લોકોના કરોડો રૂપિયા ધૂળમાં ભળી ગયા છે લોકોના પૈસા પર પાણી ફરી વળ્યું છે અને આ સાથે જ ભ્રષ્ટાચાર મુક્ત રોડના દાવાની પોલ ખુલી ગઈ છે આઈપીએલમાં ગુજરાતી ટીમ તો ધમાલ મચાવી જ રહી છે સૌરાષ્ટ્રના ખેલાડીઓનો પણ દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે આઈપીએલમાં ધૂમ મચાવશે ગુજરાતનો વધુ એક ખેલાડી રાજકોટનો સમર્થ વ્યાસ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ગુજરાતનું નામ રોશન કરશે બીસીસીઆઈની હાઈ પ્રોફાઇલ લીગ આઈપીએલમાં ગુજરાતી ખેલાડીઓની બોલબાલા વધતી જાય છે એમાં પણ ગુજરાતની ટીમનો સમાવેશ થયા બાદ ગુજરાતના ખેલાડીઓનો દબદબો વધી રહ્યો છે 2023ની સિઝન માટે યોજાયેલા મિની ઓક્શનમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓનો સમાવેશ થયો હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા 2 ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તેમને તક મળશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉંડકટ લખનૌ સુપર જાયન્ટની ટીમમાંથી રમશે તો યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટર સમર્થ વ્યાસ પણ હવે આઈપીએલમાં ધૂમ મચાવશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા તેમજ સૌરાષ્ટ્રના રણજી પ્લેયર સમર્થ વ્યાસને રૂપિયા 20 લાખના સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં સમાવવામાં આવ્યો છે સૌથી પહેલા તો અત્યારે આઈપીએલ રમવું એક મોટી વસ્તુ છે એક ડ્રીમ છે અને એમાં પરફોર્મન્સ થાય પછી આગળ બી મને ક્યાંય બી ચાન્સ મળે તેવી મારી ઈચ્છા છે અત્યાર સુધી રણજી ટ્રોફી વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી T20 ટ્રોફીમાં સમર્થ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે ખાસ કરીને T20 મેચમાં તેમનો સ્ટ્રાઇક રેટ 150થી પણ ઉપરનો છે તો સાથોસાથ તેઓ ઓલરાઉન્ડર પ્લેયર પણ છે આઈપીએલ જેવી મેજર ટુર્નામેન્ટમાં રમવાની મળેલી તકને સમર્થ વ્યાસે તેને સપનું સાકાર સમાન ગણાવ્યું તો પરિવાર પણ ખુશ છે બસ હવે તો ખુશીમાં એટલું જ કે આઈપીએલમાં સારું પરફોર્મન્સ કરી અને દેશ વતી સારું ક્રિકેટ રમે કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી આ હકીકત સાચી પડી છે વ્યાસ પરિવારના આંગણે સમર્થ વ્યાસ નામના ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં રૂપિયા 20 લાખમાં સમાવવામાં આવ્યો છે સમર્થને તેની મહેનતનું ફળ મળ્યું છે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ દેશ વિદેશમાં રોશન કરવા આઈપીએલ એક પ્લેટફોર્મ મળ્યું છે જો આઈપીએલમાં સારું પ્રદર્શન કરશે તો ઇન્ડિયા ટીમમાંથી રમવાનું પણ સપનું સાકાર થતા વાર નહીં લાગે સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અન્નદાતાની પરેશાનીનો સિલસિલો અટકી નથી રહ્યો હવે નવી આફતમાં ફસાયા છે ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી એક તરફ આકાશમાં મુશ્કેલીના વાદળો ઘેરાયેલા છે તો બીજી તરફ ખેતરોમાં પણ ખેડૂતોને શાંતિ નથી કેનાલમાંથી પાણી ખેંચવા ખેડૂતો મોંઘા દાટ મશીનો લાવ્યા પણ આ મશીનો પર તસ્કરોએ બાજ નજર રાખીને બેઠા છે સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં નર્મદાના કેનાલ પર આવેલા ખેડૂતોના મશીનમાંથી સામાનની ચોરી થઈ રહી છે ચોર ટોળકી આ વિસ્તારમાં સક્રિય બની અને રાત્રિના સમયે તકનો લાભ લઈને મશીનમાંથી કિંમતી સામાનની ચોરી કરી ગયા લીમડી છાલિયા તળાવ પાસે આવેલી નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી ગઈ અંદાજે 10થી વધુ ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો બહેનો કે કાલ રાતે ગમે એ ટાઈમે થયો હોય અહીંથી લગભગ અમારે નર્મદાની કેનાલ ઉપર દશક મશીનના હેડ ઉપાડી ગયા
અને બ્લોક હોત. નાની ફરિયાદમાં હું ભાઈ કે આ વખતે દેખાય 10 મશીન લાગ્યા. ગરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે તસ્કરોએ ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી મુદ્દા માલ ચોરતા ખેડૂતોને પડતા પર પાટો સમાન ઘાટ ઘટાયો. મહા મહેનતે ખેડૂતો પાકને જાળવણી કરે છે ત્યાં અધૂરામાં પૂરું. તસ્કરોએ હવે ખેડૂતોને હેરાન પરેશાન કર્યા. લીંબડી પંથકના ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક તસ્કરોને સકંજામાં લેવામાં આવે જેથી અન્ય ખેડૂતોના મશીનોમાંથી ચોરી અટકી શકે, નહીં તો સામાનની સાથે સાથે પાક પણ ગુમાવવાનો વારો આવશે. વિશ્વમાં ફરી એકવાર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વાગશે ડંકો. જેમ જેમ ચીનમાં કોરોના વકરી રહ્યો છે તેમ તેમ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના વેપારીઓના ચહેરા મલકાઈ રહ્યા છે. આખરે કેમ? જુઓ રિપોર્ટ. ચીનમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને થઈ રહ્યો છે હાશકારો. ચીનમાં વધતા કોરોનાના કેસથી વેપારીઓ થઈ રહ્યા છે ખુશખુશાલ. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વાગશે ડંકો, કેમ કે ચીનમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ કાપડની નિકાસ વધશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વમાં નામ કરશે રોશન. વિશ્વમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની રહેશે બોલબાલા. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે ચીનમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ચીનમાં મોટાભાગના ઉદ્યોગો બંધ થવાના આરે છે, ત્યારે વિશ્વના જુદા જુદા દેશની જે મોટી કંપનીઝ છે તેની અપેક્ષા ભારત પાસેથી વધી જાય છે. યહાં કે પોંગલ કી સીઝન ભી 50% રહી હૈ, શાદી વિવાહ કી સીઝન હૈ, યહાં ભી કોરોના કા એક ડર હૈ, ઉસ હિસાબ સે શાદી કી સીઝન ભી થોડી કમ હૈ, કમજોર હૈ. લેકિન દીર્ઘકાલિક ક્યો ફાયદા હોગા કે દેશ ઓર દુનિયા કી જીતની ભી બડી કંપની હૈ ઉનકી નજર અબ ઇન્ડિયા પે આકે ટિકી હૈ. જૈસે ચાઇના પ્લસ વન પોલિસી કે તહત લોગો કી દેશ દુનિયા કી નજર ઇન્ડિયા કે ઉપર હૈ. આજ ઇન્ડિયા પોલિસ્ટર હૈ, નાયલોન હૈ, ઇસ પે મેડમેન્ટ ફાઇબર મેં પૂર્ણ સક્ષમ હૈ. ભારત આજે પોલિસ્ટર અને ફાઇબર જેવા કાપડમાં પણ પૂરી રીતે સફળ છે. ચાઇના બાદ સૌથી વધારે કાપડ સપ્લાય વિશ્વના અલગ અલગ દેશોમાં ઇન્ડિયાના ઉદ્યોગો અને વેપારીઓ કરે છે. વેપારીઓનું માનવું છે કે ચાઇના બાદ સૌથી વધારે લેબર જો કોઈ દેશ પાસે હોય તો તે ભારત પાસે છે, અને એટલા માટે જ કાપડ માટે દુનિયામાં અલગ અલગ દેશોની મોટી કંપનીઓને નજર ચાઇના બાદ ભારત પર અને તેમાં એક ગુજરાતના સુરતના વેપારીઓ પર રહેશે, અને તેના કારણે ઉદ્યોગમાં નિકાસ વધશે. દુનિયા કી બડી કંપનીઓ કી નજર અબ ઇન્ડિયા પે હૈ, વિશેષ કર સુરત પે હૈ, તો ઇસકા ફાયદા મિલેગા. રહી બાત ચાઇના કી કુછ આઇટમ હૈ, જૈસે ટેકનિકલ ટેક્સટાઇલ મેં ચાઇના આગે હૈ, વહાં સે કોટિંગ ફેબ્રિક્સ કા જો કપડા યહાં આતા હૈ યા વિદેશ મેં જો ભી બડી કંપનીઓ કો સપ્લાઈ હોતા હૈ તો વો એક જરૂર વહાં કા થોડા હૈ, લેકિન ધીરે ધીરે સુરત ઇન્ડિયા સુરત ભી ડેવલપ હો જાયેગા. મહત્વની વાત છે કે સુરતના ટેક્સટાઇલના વેપારીઓને પણ કોરોનાની અસર દેખાઈ હતી. લગ્ન સરાની સિઝનમાં પણ 50% જ વેપાર જોવા મળ્યો હતો, પરંતુ હવે જે રીતે ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઉદ્યોગો બંધ થવાના આરે છે ત્યારે વેપારીઓને વધારે નિકાસ થાય તેવી આશા દેખાઈ રહી છે. ફરી એકવાર મંદીમાંથી આ ઉદ્યોગ બહાર આવી જશે. ફરી એકવાર સુરતના કાપડ ઉદ્યોગથી વિશ્વમાં ભારતનું નામ રોશન થશે. સમાચારો મળી રહ્યા છે. મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ તરીકે કે કૈલાશનાથનનો કાર્યકાળ વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ડોક્ટર હસમુખ અઢિયા અને સલાહકાર તરીકે SS રાઠોડની આજે નિમણૂક કરવામાં આવી હતી. તે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કૈલાશનાથનને શું કોઈ નવી જવાબદારી અપાશે, પરંતુ તે તમામ અટકળોનો અંત ત્યારે આવ્યો જ્યારે કૈલાશનાથનના એક્સટેન્શન ઓર્ડર સામે આવ્યો. 5 દિવસ પહેલા જ કે કૈલાશનાથનનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. તો કે કૈલાશનાથન કે જેઓનો કાર્યકાળ એક વર્ષ માટે વધુ લંબાવવામાં આવ્યો છે, આ પહેલાં એવું લાગી રહ્યું હતું કે તેઓને કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે અને તેની રાહ પણ જોવાઈ રહી હતી, જોકે પરંતુ હવે તે તમામ અટકળોનો અંત આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.